બિહાર ના પિઝા ખાતા પહેલા જે જો બહાર ના પિઝા માં કઈ રીતે જીવાતો નીકળે છે. અમદાવાદ માંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પિઝા માંથી વંદો નીકળ્યો. ઓનલાઈન ઓર્ડર કરેલા પિઝા ના બોક્સ માંથી વંદો નીકળ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પર ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ અગાઉ એલિસ બ્રિજ ના લાપિનોઝ પિઝા સેન્ટર માં જીવાત નીકળવાનો વિડીયો વાયરલ થયો હતો. વંદો નીકળતા એમસી ના આરોગ્ય વિભાગ ને જાણ કરવામાં આવી છે. બોપલ ના ગ્રાહકે પિઝા મંગાવતા આ ખરાબ અનુભવ થયો. બોપલ અને એલિસ બ્રિજ બાદ હવે જોધપુરના એક પિઝા સેન્ટરના પિઝામાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે. જી હા, આ ઘટના છે જોધપુરની કે જ્યાં જોધપુર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે જોધપુર વિસ્તારમાં જ આવેલા લાપિનોઝ પિઝામાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે એક પિઝા ઓર્ડર કર્યો હતો. જેવો પિઝા ઘરે આવ્યો, પેકેટ ખોલ્યું તો પેકેટમાંથી વંદો નીકળ્યો હતો, જેના કારણે ગ્રાહકને માઠો અનુભવ થયો હતો. આ અંગે ગ્રાહકે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રને જાણ કરી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જો આરોગ્ય તંત્ર દ્વારા ચોકસાઈપૂર્વક અમદાવાદ શહેરના રહેલા આઉટલેટ, રહેલા ફૂડ સ્ટોલ અને રહેલા ફૂડ રેસ્ટોરન્ટ ઉપરાંત પિઝા સેન્ટરની ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે તો કદાચ ગ્રાહકોને આવો કડવો અનુભવ ના થાય. કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. એવું નથી કે આ પહેલી વાર આ પ્રકારની ઘટના સામે આવી હોય. થોડા દિવસ પહેલા જ એલિસ બ્રિજમાંથી પણ કઈ રીતે પિઝાના બોક્સમાંથી, આઉટલેટ પરથી જ પિઝાના બોક્સમાંથી વંદા બાર નીકળ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી હતી. જો કે તે બાદ ઘણા એક્સક્યુઝ કરવામાં આવ્યા, ઘણો બચાવ કરવામાં આવ્યો, પરંતુ એક્શન લેવામાં આવ્યા છે. હવે ફરી એકવાર જોધપુરની આઉટલેટમાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે. હવે શું કંઈ એક્શન લેવાય છે તે જોવાનું રહેશે. સુરત